बात करिए साबरकांठानी। साबरकांठा जिल्लाना भेटाली गाम पासे युवक की हत्या नो बनाव सामे आव्यो छे। तबेला में काम करता युवक पर तीक्ष्ण हथियार वडे हुमलो करायो। हुमला में संतोष यादव नामना युवक नु घटनास्थले मृत्यु थयु छे। शंकर यादव नामनो शख्स हुमलो करी फरार थयो। बिहार ना 6 लोग तबेला पर काम करता हता। अगम्य कारणोसर शंकर यादव नामना शख्से हत्या करी। मृतक युवान बिहार ना आरा जिल्लानो। जादर पुलिसे समग्र मामले तपास हाथ धरी। वधु माहिती मेळवीए संवाददाता संदीप पटेल पासेथी। संदीप, भेटाली गाम पासे तबेलामां काम करता युवकनी हत्या करी देवामां आवी, शुं छे आ मामलो? जी ચોક્કસથી વત્સલ, વત્સલ સાબરકાંઠા જિલ્લાના ઈડર જે તાલુકા છે તેમાં ભેટાલી ગામ આવેલું છે અને ભેટાલી ગામના જે તબેલો છે તે તબેલામાં પર પ્રાંતીય 6 લોકો જેટલા લોકો છે તે કામ કરી રહ્યા હતા અને તે કામ કરતા તે ગત રોજ રાત્રિના સમયે બે યુવક છે તે ઓફિસમાં આરામ કરી રહ્યા હતા અને આરામ કર્યા દરમિયાન બંને યુવકમાં બોલાચાલી થતા એક યુવકે હથિયાર વડે તેનો હુમલો કર્યો હતો અને હુમલામાં જે 22 વર્ષીય યુવાન છે તે સંતોષ યાદવ નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને શંકર યાદવ નામના જે શખ્સ છે તેમને મારી અને ત્યાંથી પલાયન થઈ ગયો હતો અને પલાયન થતા તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે જે 4 લોકો જે છે તે અન્ય જગ્યા પર ઉમટા હતા અને તેને સમગ્ર મામલાની રાત્રે દરમિયાન જાણ થતા તેને તે સ્થળ પર આવી અને તેના જે તબેલાના માલિક છે તેને જાણ કરી હતી અને તબેલાના માલિક ઘટનાસ્થળે પહોંચી અને જાદર પોલીસ છે તે જાદર પોલીસમાં ટેલિફોનિક જાણ કરતા જાદર પોલીસ આજે વહેલી સવારે ઘટનાસ્થળે પહોંચી હતી। સમગ્ર મામલે એફએસએલ અને એલસીબીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે। સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પરપ્રાંતીય જે લોકો છે તે આંતરરાજ્યના લોકો જ્યારે કામ કરતા હોય ત્યારે સ્થાનિક પોલીસને જાણ કરી છે કે નહીં તે મામલે પણ પોલીસ છે તે તપાસ હાથ ધરી છે અને સ્થાનિક પોલીસે સમગ્ર સીસીટીવી ફૂટેજ છે તે કબજે કર્યા છે। સીસીટીવી ફૂટેજમાં એક જે શખ્સ છે શંકર યાદવ જે સંતોષ યાદવને જે મર્ડર કરી અને તેનું હત્યા કર્યા બાદ તે ત્યાંથી રાત્રિ દરમિયાન પોતાના જે મિત્ર પોતા છે તે લઈને ત્યાંથી પલાયન થતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને તે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ છે તે તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલે જે 4 લોકો છે તેને પોલીસ સ્ટેશને લઈ અને વધુ તપાસ હાથ ધરી છે। જી વત્સલ, સંદીપ માહિતી બદલ આભાર।